કેમ છો મિત્રો? ધોરણ 12 એકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, દાખલા નંબર 14. ઋત્વી અને પ્રિન્સી 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 ના રોજનું પાકું સર્વે તમને નીચે મુજબ આપેલું છે. કામદાર નફા ભાગ ભંડોળ પેઢીનું દેવું કહેવાય. લેણદારો કામદાર વર્તર અનામત, એટલે કે કામદાર અકસ્માત વર્તર ભંડોળ. ચાલુ ખાતા આપેલા છે, મૂડી ખાતા આપેલા છે. બીજી બાજુ બેંક, દેવાદારો, સ્ટોક, મકાન, રોકાણો. 1/4/2017 રોજથી મનનને ભાગીદાર તરીકે દાખલ કર્યો. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. મનન તેનું અંગત ફર્નિચર રૂપિયા 75,000 મૂડી તરીકે પેઢીમાં લાવશે. હવે પેઢીની અંદર મનનની મૂડી માટે જોઈએ. મનનની મૂડી, એમાં તો અંગત ફર્નિચર લાવે છે. કેટલા રૂપિયાનું છે ફર્નિચર? તો 75,000. લેણદારો પૈકી રૂપિયા 60,000 મનને ચૂકવવાના છે. પેઢીના જે લેણદારો છે, એટલે કે દેવું છે, તે મનન 60,000 રૂપિયા ચૂકવી આપશે. આમ તો પેઢી પાસે લેણદારો 1,20,000 ના છે, એટલે કે પેઢીનું દેવું 1,20,000 છે. પરંતુ એમાંથી 60,000 દેવું ચૂકવવાની જવાબદારી મનને સ્વીકારી છે, જે તેના મૂડી ખાતે લઈ જવાના છે. એટલે કે ચૂકવેલ લેણદાર 60,000. આ બે બાબતો છે, એટલે એને પેઢીમાં કુલ કેટલા રૂપિયાનું મૂડી રોકાણ થયું કહેવાય? તો 6 × 12 = 13, 1,35,000 રૂપિયાનું પેઢીમાં એનું કુલ મૂડી રોકાણ છે. મનનનો ભવિષ્યના નફામાં 1/5 ભાગ રહેશે. મનન પાગડી તરીકે રૂપિયા 45,000 રોકડમાં લાવશે. પેઢીની પાગડીનું મૂલ્યાંકન રૂપિયા 3,00,000 કરવામાં આવ્યું છે. અહીંયા 2 આપી દીધું કે મનન પાગડી પેટે કેટલા રૂપિયા રોકડા લાવશે તે પણ આપી દીધું, અને પેઢીની કુલ પાગડી પણ આપી. જ્યારે આ બંને આપ્યું હોય ત્યારે દોસ્તો એક વસ્તુ ખાસ યાદ રાખવું કે મનનના ભાગે જે પાગડી આવતી હશે એટલા રૂપિયા પૂરેપૂરા રોકડમાં લાવતો નહીં હોય. એટલે પહેલા તો આપણે નક્કી કરી લઈએ કે મનનના ભાગે પાગડી કેટલી. પેઢીની પાગડી, નવી પાગડી જે છે એ કેટલા રૂપિયા નક્કી થયેલી છે? 3,00,000 રૂપિયા, 3,00,000 છે. માટે એમના ભાગની ગુણ્યા 1/5, એમના ભાગે પાગડી કેટલી આવશે? તો 3,00,000 ગુણ્યા 1/5, 60,000 રૂપિયા એમના ભાગની પાગડી છે. એમાંથી એ પોતે રોકડા કેટલા લાવે છે? રોકડમાં લાવશે 45,000. તો બાકી કેટલા રહ્યા? તો એના બાકી રહ્યા 15,000 રૂપિયા. એ 15,000 રૂપિયા એના મૂડીમાંથી આપશે, પરંતુ અહીંયા ચાલુ ખાતા છે એટલે બાકીની પાગડી ચાલુ ખાતેથી આપશે. કેટલા રૂપિયા? તો બાકી રહ્યા 15,000. આ ખાસ યાદ રાખો, આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે. પેઢીની કુલ પાગડી 3,00,000 આપી દીધી. મનન પોતાના ભાગે આવતી પાગડી પૈકી 45,000 રોકડા લાવે છે. તો આપણે પહેલા એ ચેક કર્યું કે પેઢીની 3,00,000 પાગડીમાં મનનનો ભાગ 1/5, 1/5 ભાગે એને 60,000 લાવવાના થાય, એમાં 45,000 રૂપિયા તે રોકડા લાવ્યો, તો બાકીના 15,000 રૂપિયા એને પોતાની મૂડીમાંથી એટલે કે ચાલુ ખાતેથી ટ્રાન્સફર કરવા પડશે.
ઉધાર ખરીદીના રૂપિયા 15,000ના લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. મિત્રો, લેણદારો આગળ ટીક કરો એટલે આપણું દેવું વધશે. બીજી બાજુ પેઢીને આ રકમ ચૂકવવાની થઈ એટલે એક પ્રકારે નુકસાન છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લેણદારો વધે તો પેઢીને નુકસાન થાય. આ માલનો સમાવેશ આખર સ્ટોકમાં થયેલો છે એટલે કે આની કોઈ અસર માલ સ્ટોક ઉપર આવશે નહીં. રૂપિયા 45,000ના સ્ટોકની બજાર કિંમત રૂપિયા 36,000 છે. આપણી પાસે કુલ માલ સ્ટોક કેટલો હતો એ જોવાની જરૂર નથી. તમને એમ કહ્યું છે કે 45,000 રૂપિયાનો જે સ્ટોક હતો એ સ્ટોકના રૂપિયા 36,000 જ ઉપજે એમ છે. બજાર કિંમત 36,000 છે, એનો મતલબ સ્ટોકની કિંમત જે 45,000 હતી એના 36,000 ઉપર છે, તો બાકીનો જે સ્ટોક છે એની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થતો હોય. તો હવે આપણા સ્ટોકના મૂલ્યાંકનમાં કેટલો ઘટાડો કરવો, તો અહીંયા કેટલો ઘટાડો થાય છે, તો 45,000ના 36,000 ઉપજ્યા એટલે કે સ્ટોકમાં રૂપિયા 9,000નો ઘટાડો કરવો. આ પણ યાદ રાખવાનું છે, સ્ટોકમાં રૂપિયા 9,000નો ઘટાડો કરો. કારીગર વળતર અનામત પેટેની જવાબદારી રૂપિયા 28,000 છે. ઉપર તમને આપેલું છે કારીગર વળતર અનામત 60,000. એ 60,000માંથી 45,000 28,000 રૂપિયાની જવાબદારી નક્કી થઈ એટલે કે એટલા રૂપિયા આપણે ચૂકવવાના થયા. પણ પેઢીને કોઈ નુકસાન નથી કારણ કે પેઢી પાસે ઓલરેડી ભંડોળ છે. તો તમારી પાસે જે ભંડોળ 60,000 હતું એમાંથી 28,000 રૂપિયા ચૂકવવા માટે રાખવાના અને બાકીના જે 32,000 વધ્યા તે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના છે જૂના પ્રમાણ મુજબ. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ રૂપિયા 24,000 નોંધવાનું બાકી છે. આને આપણે અલગથી નોંધ કરી દઈશું, રોકાણોમાં ઉમેરવાની કોઈ જરૂર નથી. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે દાખલાની અંદર નથી ત્યાગ આપ્યો, નથી ત્યાગનું પ્રમાણ આપ્યું કે નથી લાભનું પ્રમાણ આપ્યું, અરે નવું પ્રમાણ આપ્યું. જ્યારે દાખલામાં ત્યાગ, ત્યાગનું પ્રમાણ કે નવું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે જૂના પ્રમાણને જ ત્યાગનું પ્રમાણ સમજવું. એટલે કે અહીં જે જૂનું પ્રમાણ છે તે જ ત્યાગનું પ્રમાણ થશે અને આપણું જે જૂનું પ્રમાણ છે તે 5:3 છે, માટે ત્યાગનું પ્રમાણ પણ 5:3 થશે. જરૂરી ખાતામાં જોઈએ તો પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ કે બેંક ખાતું, મૂડી ખાતા, ચાલુ ખાતા અને પ્રવેશ બાદનું નવું પાકું સરવૈયું ફટાફટ મિત્રો આપણે દોરી દઈશું. ઓકે દોસ્તો, દોરાઈ ગયા હશે તમારે ખાતા. સૌથી પહેલા મૂડી ખાતાની અને ચાલુ ખાતાની બાકીની અસર આપી દેવાની. તો મૂડી ખાતામાં જમા બાજુએ ઋત્વીની મૂડી 1,20,000, પ્રિન્સીની મૂડી 90,000. તો આ મૂડી ખાતા છે એની જમા બાજુએ બાકી આગળ લાવ્યા, ઋત્વીની મૂડી 1,20,000, જ્યારે પ્રિન્સીના 90,000. મનન માડેસ. ચાલુ ખાતામાં જોઈએ તો બંનેની જમા બાકી છે એટલે જમા બાજુએ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા ઋત્વીમાં 1,20,000, પ્રિન્સીમાં 1,50,000 છે. 1,50,000, પ્રિન્સીમાં 1,95,000, મનન માડેસ. હવે જોઈએ તો બાકીની મૂડી દેવા બાજુની વિગતોમાં કામદાર નફા ભાગ ભંડોળ જે પેઢીનું દેવું છે, ઉપર મૂડી અને ચાલુ ખાતાની વિગત લખવા જગ્યા રવા દઈશું. કામદાર નફા ભાગ
बंडोर 30,000, लेणदारों पर बे हवाला छे एटले 3-4 लाइन, लेणदारों 1,20,000 ना छे, कामदार वर्तर अनामत हवालो अत्यारे ज पूरो करी दईए तो पण वांधो नहीं। तो तमे हवाला नंबर 8 जोशो तो अपनी पासे भंडोर जे छे 60,000 छे, ज्यारे राखवाना कया छे 28,000, एटले के चुकवानो बाकी कारीगर अकस्मात वर्तरनो दावो 28,000 नो। હવે આપણી પાસે જે 32,000 રૂપિયા વધે છે એને 5:3 ના પ્રમાણમાં વહેંચીએ, બત્રીસ હજાર 20,000 કામદાર અકસ્માત વર્તર ભંડોળ 20,000 12,000, 60,000 માંથી આપણે 28,000 બાદ કરી દીધા એટલે આપણી પાસે વધ્યા 32,000, 32,000 ભાગીદારોને વેચી દીધા। નેક્સ્ટ મિલકત લેણા બાજુએ બેંક એટલે કે રોકડ કે બેંક ખાતાની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 60,000, દેવાદારો 90,000, એની અંદર કોઈ વધઘટ થયેલી નથી, દેવાદારો 90,000, સ્ટોકની અંદર આપણને હવાલો આપેલો છે એટલે અંદર લખવાનું સ્ટોક 60,000 છે, હવાલો એટલે અંદર રાખવાનું, મકાનમાં કોઈ વધઘટ નથી થયેલી એટલે બાર દર્શાવો, મકાન 4,50,000, રોકાણો 1,05,000, કોઈ વધઘટ નથી, હવે મિત્રો આપણે હવાલા તરફ જઈશું। તો સૌથી પહેલો જ હવાલો આપણને કહેલો છે કે મનન તેનું અંગત ફર્નિચર રૂપિયા 75,000 નું મૂડી તરીકે લાવશે, આમનો જ વિચારો ફર્નિચર આવે તો ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર તે મનનના મૂડી ખાતે, એટલે મિલકત તરીકે તમે દર્શાવશો ફર્નિચર ખાતે, કૌંસમાં લખવું જ લખવાનું એમની મૂડી તરીકે 75,000। બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ ફર્નિચર ખાતે 75,000। બીજા નંબરે કહે છે કે લેણદારો પૈકી રૂપિયા 60,000 મનને ચૂકવવાના છે એટલે લેણદારોમાં ઘટાડો થશે, એમ ચૂકવેલ 60,000 ના, તેમ છતાં પણ પેઢી પાસે 60,000 નું દેવું વધે છે, એમ ચૂકવેલ એટલે કે મનને ચૂકવેલા છે એટલે એની મૂડીમાં વધારો થશે, લેણદારો ખાતે 60,000 ના। ત્રીજા નંબરનો હવાલાને કે ધ્યાનમાં લેવાનું નથી કારણ કે તો નફા ભાગ માટે આપેલું છે। ચોથા નંબરે કહ્યું છે કે મનન પાગડી તરીકે રૂપિયા 45,000 રોકડમાં લાવશે,
आज आपने कहू हमें रोकड़ में लावे त्यारे आमनो तो रोकड़ खाते उधार ते पागड़ी ना प्रीमियम खाते એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પાગડીના પ્રીમિયમ ખાતે 45,000 અને બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ આવશે પાગડીના પ્રીમિયમ ખાતે 45,000 જે છે એને 5:3 ના પ્રમાણમાં 28,125 16,875 1,20,000 બાકી આગળ લઈ ગયા આખરની મૂડી 90,000 અને મનન માટે 1,35,000 હવે મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ મૂડી આરની મૂડી આપણને આપી 1,20,000 પીની મૂડી 90,000 એમની મૂડી 1,35,000 વત્તા 90,000 3,45,000 પેઢીની કુલ મૂડી કહેવાય આજે 3,45,000 આવ્યા એ ત્રણેય ભાગીદારોની મૂડીનો કુલ સરવાળો એટલે પેઢીમાં કુલ મૂડી રોકાણ 3,45,000 છે હવે ચાલુ ખાતામાં મિત્રો ખાસ જોવું એવું માની ન લેશો કે હંમેશા ચાલુ ખાતાની પણ જમા બાકી હોય એટલે કઈ બાજુનો સરવાળો મોટો આવે છે એ પણ જોઈ લેવું ચલો આર માટે 1,50,000 20,000 28,125 9,375 2,07,500 2,07,500 બાકી આગળ લઈ ગયા આરને તે જ પ્રમાણે પી માટે 1,95,000 વત્તા 12,000 16,875 5,625 2,29,500 2,29,500 જ્યારે મનન માટે ઉધાર બાજુનો સરવાળો મોટો છે 15,000 બાકી આગળ લઈ ગયા મનનની ઉધાર બાકી આવી ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉધાર બાકી હોય મિલકત લેણા બાજુ દર્શાવો ચાલુ ખાતા એમ મનનના 15,000 જ્યારે આર અને પીના ચાલુ ખાતાની જમા બાકી આપી છે એટલે જમા બાજુ મૂડી દેવા બાજુ ચાલુ ખાતા આરના ભાગે 2,07,500
पीना बागे 2,29,500। चार लाख 37,000। हवे मूड़ी देवा बाजू नो सरवारो करो, त्यार बाद मिलकत लेना नो वत्ता 3,45,000 75,000 28,000 9,15,000 मिलकतो बाजू 90,000 51,000 4,50,000 1,05,000 75,000 24,000 1,05,000 15,000 9,15,000 ओके मित्रों, बन्ने बाजू नो सरवारो तमे जोई सको छो, सरखो थयो एटले आपनो दाखलो साचो। हवे घणी वखते घणा रेफरन्स बुक मां पण आ जे चालू खातानी आपणने उधार बाकी आपेली छे एने मिलकत लेना बाजू लखवाना बदले मूड़ी देवा बाजू आर अने पी नी जमा बाकी नो सरवारो आवे एमांथी बाद करीने पण बतावेलु होय तो एवा समय पाका सरवैयानो जे छेल्ले सरवारो आवे कदाक बदलाय, पण એમાં આપણે કંઈક ખોટા નથી। ઓકે મિત્રો, લખી લેશો ફટાફટ।